સ્ટેશન પૂર્વ કચ્છ ગાંધીધામે ગર્ફોણ ચોરીના ગુનાઓનો ભેદુકેલી ચોરી થયેલ મુદ્દા માલ કબજે કરી આરોપીની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। પૂર્વ કચ્છ ગાંધીધામ અંજાર પોલીસ સ્ટેશને ગર્ફોણ ગુનાનો ભેદુકેલી અંજાર પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામના તથા નાયબ પોલીસ અધિક્ષક ડીએસ વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓની સૂચના આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા નાઓને અંજાર પોલીસ સ્ટેશનના ગુના નંબર રજીસ્ટર કરી ઇપીકો કલમ 380, 554, 457 મુજબનો ગુનો તારીખ 20/6/2021 ના રોજ જાહેર થયેલ। આ કામે ફરિયાદી હિતેશભાઈ ભાઈલાલભાઈ રાજકોટના મોટી ખેડોઈ વાળાના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ચોરી થયેલ, જેથી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી હકીકત મેળવી કે ઉપરોક્ત ગુના કામે ચોરી થયેલ મુદ્દામાલ ખેડોઈ પાસે આવેલ માલ કંપની પાસે આવેલ ઝૂંપડાઓમાં શંકાસ્પદ ઇસમો હોવાની હકીકત મળતા આ આધારે તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીઓને રાઉન્ડઅપ કરેલ છે, જેમાં પકડાઈ ગયેલ આરોપી છે ગુડિયા જામસિંહ ગાયલ ઉંમર વર્ષ 29 અને નરવેશસિંહ બાપુ સિંગાર ઉંમર વર્ષ 33 જેઓ મધ્યપ્રદેશ રહે છે અને મૂળ તેઓ હાલમાં અંજાર મધ્ય ખેડોઈમાં ઝૂંપડામાં રહે છે। કબજે કરેલ મુદ્દામાલ છે રોકડા રૂપિયા 9,680, જેમાં ગુના કામે મજકૂર આરોપીઓ ગણેશિયા સાથે જઈ તાળા નકુચા તોડી ચોરી કરવાની ટેવવાળા છે। આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીબી રાઠોડ તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા। રિપોર્ટ બાય હિનલ જોશી અંજાર।